અમારી અધૂરી પૂજા તો પૂરી કરવા દો, પછી ચાલ્યા જઈશું. પહેલા ઘર, પછી પ્રભુ ભક્તિ. તારા રાજાને આપવા માટે અમારી પાસે બીજું તો શું હોય, પણ તારે જો વેરો જોઈતો હોય તો લે. આજ હોય તારા લંકેશ નું અને લંકાના સર્વનાશ નું કારણ બનશે. તું મારું અસ્તિત્વ સમાપ્ત કરે તે પહેલા હું તારું અસ્તિત્વ નષ્ટ કરીશ. જન ધરતી ખડી ને અનજ પૃથ્વી નું પાલન કરે, એવાણ હક નો નાગરે. અરે રાજા જનક કોઈ દિના જમે. સતી નારી ની ફરજ શીખવા, ધર્મ ધજા ફરકાવવા, એ આ પ્રગટા લક્ષ્મી બને જાનકી અને ભૂમિ ભાર ઉતાર્યા. પરશુરામ, આ મહાપ્રતાપી શિવ ધનુષ તોડવાની તેને હિંમત જ કેમ કરી? તો શું થયું? આમે શિવ ધનુષ તો પુરાણું હતું, તેમાં તમારું શું બગડી ગયું? ચૂપ રહે. વિશ્વામિત્ર, કોણ છે આ છોકરો? મારો શિષ્ય છે અયોધ્યાપતિ રાજા દશરથના પુત્ર લક્ષ્મણ, અને આ છે તેના મોટા ભાઈ રામ. તેમને ધનુષ્ય તોડવાના એક પણ લક્ષ્મણને દેખાતા નથી. માણસ જયારે ક્રોધ થી આંધળો બની જાય છે ત્યારે એને કઈ દેખાતું નથી. હું કેટલો ક્રોધી અને નિર્દય છું તે તું નહીં જાણતો હોઉં. તમારો ક્રોધ તો અહીં તમારા પગારની સાથે જ જણાય. નિર્દયતા, તમે તમારી માતાનું શિર કાપ્યું હતું. દાજી, તારું શિર પુણાવી દઈશ. નહીં પ્રભુ, ધનુષ્ય તો મેં તોડ્યું છે. શિર કાપવું હોય તો મારું કાપો. ધનુષ્ય તેને તોડ્યું છે? રોજરાજ તને ખબર નહીં હોય કે હું કોણ છું. મહર્ષિ જમદગ્નિનો પુત્ર પરશુરામ, જેણે 21 વખત પૃથ્વીને નક્ષત્રિય કરી હતી. તને પણ ખબર નહીં હોય કે મારું નામ સાંભળતા જ ક્ષત્રિયાણીઓના ગર્ભ પડી જતા. પણ મેં જાતે ક્ષત્રિયો પર વાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આજે મને લાગે છે કે મારે મારો નિર્ણય બદલવો પડશે. આ પૃથ્વી પર બે રામ સંભવી જ ન શકે, કાં તો રામ કાં તો પરશુરામ. ભાઈ પરસી ઉપડતી નથી, જરૂર આ વસ્તુનો અવતાર. રામ, આ ધનુષ પર પણ ચડાવી મારી શંકાનું નિવારણ કરો. જેવી આજ્ઞા પ્રભુ. પરશુરામના રામની જય હો. બસ પ્રભુ, મારું કાર્ય પૂરું થયું. હવે મારે ન જોઈએ ધનુષ કે ન જોઈએ પરસી. મહારાણી, હવે મારી ઉંમર થઈ, ચારે દીકરાઓને પરણાવી જીવનનો ઉમળકો પૂરો કરી. હવે જો દીકરાઓ રાજ્ય કારભાર સંભાળી લે તો બાકીનું જીવન વનમાં જઈ પ્રભુ ભક્તિમાં વિતાવીએ. મહારાજ, આપણા ચારે પુત્રો હોશિયાર તો છે, પણ રામ જેવો ગુણવાન, બુદ્ધિમાન, નમ્ર અને વિવેકી રાજકુમાર જગતમાં શોધ્યો નહીં મળે. માટે મહારાજ, આપ રામનો જ રાજ્યાભિષેક કરો તો. પણ મહારાણી, મારી ઈચ્છા તો ભરતનો રાજ્યાભિષેક કરવાની. નહીં મહારાજ, રઘુવંશની રીત પ્રમાણે જ્યેષ્ઠ પુત્ર યુવરાજ પદ ગ્રહણ કરી શકે, અને રામને હું મારું અતિ પ્રિય સંતાન ગણું છું. ખરેખર મહારાણી? હા મહારાજ, ભલે રામે કૌશલ્યાને કુખે જન્મ લીધો, પણ એમના કરતા એણે મારી સેવા વધુ કરી છે.
એ હું ક્યાં નથી જાણતો, પણ હું કઈ સાંભળવા નથી માંગતી. શુભ યુગમાં જ મારા રામનો રાજ્યાભિષેક થાય એમ જ હું ઈચ્છું છું.
મહારાણી આપ અહીં. અરે આમ ઉદાસ કેમ છો? મારાથી કે કોઈનાથી કંઈ અઘટિત બન્યું છે? અરે આજના મંગળ દિને આપની આંખમાં આંસુ. કૈકી, તમે જાણો છો કે મારા માટે તમારી ખુશીથી વધારે કાંઈ નથી, માટે આંખમાં આંસુ નથી. આપની કોઈ ઈચ્છા હોય તો જણાવો, જેથી હું પૂર્ણ કરી શકું. અને નહીં કરો તો? જરૂર કરીશ. હું મારા પ્રિય રામના સોગંધ ખાઈને કહું છું કે આપની ઈચ્છા અનુસાર બધું જ પરિપૂર્ણ થઈ રહેશે. મહારાજ, તમને દેવાસુર સાથેના યુદ્ધનો પ્રસંગ તો યાદ છે ને? એ સમયે હું ઘાયલ થઈને રથમાં પડ્યો. અને તમારા એ રથને કુશળતાથી રણ મેદાનની બહાર લાવી મેં તમારા શરીરમાં ભોકાયેલા બાણોને હળવે હાથેથી કાઢ્યા હતા. એ હું કેમ ભૂલી શકું મહારાણી? અને એ પણ યાદ હશે મહારાજ કે એ વખતે ખુશ થઈને તમે મને બે વરદાન માંગવાનું કહ્યું હતું. હા, યાદ છે, હું ભૂલ્યો નથી. તો એ સમય આવી ગયો છે મહારાજ, આજે મારે એ બે લેણા વરદાન માંગવાના છે. માંગો, ખુશીથી માંગો મહારાણી. તો સાંભળો મહારાજ, હું મારું પહેલું વરદાન માંગુ છું, ભરતનો રાજ્યાભિષેક. ભરતનો રાજ્યાભિષેક? કેમ, ચોકી કેમ ગયા મહારાજ? પણ આપ તો રામને રાજા બનાવવાનું કહેતા હતા, આમ અચાનક આપનો નિર્ણય કેમ બદલાયો મહારાણી? અને બીજું વરદાન માંગુ છું, રામને 14 વર્ષનો વનવાસ. આવું બોલીને મારી મજાક ન કરો રાણી. મહારાજ, આ મજાક નથી, પણ હું મારો હાથ માંગુ છું. કૈકેયી, તમે જાણો છો કે રામ વિના હું એક ક્ષણ પણ અળગો રહું તો મારું સગણું ચેતન હણાઈ જાય છે. કદાચ આ જગત સૂર્ય વિના રહી શકે, ખેતરમાં વાવેલો પાક જળ વિના રહી શકે, પણ મારા શરીરમાં પ્રાણ મારા રામ વિના એક ક્ષણ પણ નહીં રહી શકે. મહારાજ, વચન આપ્યા પછી તેને પાળવાની રઘુકુળની રીત શું? મારે આપને યાદ દેવડાવવી પડશે. નહીં કહે, આવું ન બોલ. તમારા માટે હું ધન દોલત રાજ પાઠ બધું જ અર્પણ કરું. તમે કહેતા હો તો મારા પ્રાણ આપવા તૈયાર છું, પણ મારા રામ થી અળગો ન કર કે કઈ ન કર. જવા દો રાજન, જવા દો. આપ્યાલો વચન ના પાડવા હોય તો ના પાડો. અરે દુનિયાને કેવા થશે કે રઘુકુળ ના કહેવાતા સૂર્યવંશી રાજાઓને વચન ની કોઈ કિંમત નથી. નહીં રાણી, આવું ન બોલ. નહીં, તમે જાણો છો કે આપેલા વચન કદી મિથ્યા થવાના નથી. રઘુકુળ ની રીત છે, પ્રાણ જાય પણ વચન ન જાય. પરંતુ એ માટે તમારે તમારા તંકુ કંકણ સૌભાગ્યને શણગાર ત્યાગવા પડશે. તમારે આ પૃથ્વી ઉપર વિધવા થઈને જીવવું પડશે. માં, મેં આપની શોધ આખા રાજમહેલમાં કરી. ચાલો માં, આપના વિના ઉત્સવનો ઉત્સાહ અધૂરો જણાય છે. રામ પિતાજી, પિતાજી, આપને અચાનક શું થઈ ગયું? રામ, મારા લાડ. પિતાજી કેમ કઈ બોલતા નથી? જો રામ, એ પોતાની જીભેથી કઈ બોલી શકે તેમ નથી, પણ હું કહું છું, તારા પિતાનું દુઃખ મટાડવું એ તારા હાથમાં છે, પણ એમને ડર છે કે તું એમની આજ્ઞાનું પાલન નહીં કરે. એ શું બોલ્યા માં? તમારો રામ કદી પિતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરે ખરો? જલ્દી કહો, જેથી પિતાજીનું દુઃખ દૂર થાય. તો સાંભળ, તારા પિતાની ઈચ્છા અનુસાર તારે 14 વર્ષનો વનવાસ ભોગવવાનો અને ભરતને અયોધ્યાની ગાદી સોંપવાની, એમ તારા પિતાએ મને વચન આપ્યું છે. એ કઈ મોટી વાત છે?
મારો વાલસુર ભાઈ ભરત રાજ સંભાળે, એનાથી રૂડું શું? પિતાજી દુખી ન થાઓ, 14 વર્ષ તો ઘણા જલ્દી વીતી જશે. આપના વચનનું પાલન કરું, મારે મન વનવાસ પણ સ્વર્ગ સમાન છે. આશીર્વાદ આપો. રામ, તારા પિતાને વધુ દુખી ન કર. તું જેટલો વેલો વિદા થાય એટલું જ એમના માટે સારું છે. પિતાજી, પિતાજી આજ્ઞા આપો. રામ, રામ, રામ. વિધાતાએ લખેલા લેખને કોણ પામવાનું છે, ન જાણો જાનકે નાથે સવારે શું થવાનું છે. પિતાજી. રામ, મહારાજને હમણાં જ નિદ્રા આવી છે, એમની નિદ્રા ભંગ ન કરશો. જેવી આજ્ઞામાં.